ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની 144મી જન્મ જયંતિની વિવિધ રીતે ઉજવણી કરી હતી, ત્યારે અખિલ ભારતીય સેવા દળ દ્વારા પણ ગાંધી બાપુએ જે રીતે રોજિંદી ક્રિયામાં પ્રાર્થના કરતા હતા તે જ રીતે પ્રાર્થના કરી ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી ગાંધીજીના વિચારોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સાથે સાથે 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિન હોય તેમને પણ અખિલ ભારતીય સેવા દળ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આજે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 144મી જન્મજયંતિ હોવાથી આજે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ આ દેશને આઝાદી અપાવી છે. આ દેશ માટે એનો શુભ સંકલ્પ હતો કે હું આઝાદી અપાવી પછી આ દેશનો પછાડે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય એ સુખી હોવો જરૂરી છે. અને પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું જીવન સાદું અને સરળ હતું. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ કહેલું હતું કે જીવનની અંદર રોજ અડધો કલાક પ્રાર્થના રાખવી બહુ જરૂર છે. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ એમ કહ્યું હતું કે જો મારા જીવનમાં મેં પ્રાર્થના ન રાખી હોત, પ્રાર્થના ન કરી હોત તો હું ગાંડો થઈ ગયો હોત. તો જીવનમાં દરેક વ્યક્તિએ સાંજ સવાર પ્રાર્થના અડધો કલાક રાખવી જરૂર છે અને એથી જ અખિલ ભારતીય સેવા દળ દ્વારા આજે પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને પૂજ્ય મહાત્મા ગાંધીને આજે યાદ કરીને આપણે કોટી કોટી વંદન અમે કરીએ છીએ. આજે જેમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ છે એમ જ એક વખતના આપણા ભારત દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ છે, એને પણ આપણે કોટી કોટી વંદન કરીએ. જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ ચાલતી હતી ત્યારે આ દેશમાં એને ખૂબ સારું કામ કર્યું હતું અને એક મંત્ર આપ્યો હતો, જય જવાન જય કિસાન, એ આજે પણ લોકો યાદ કરે છે. એને એમ કહ્યું હતું કે આપણે બીજા દેશ પાસે હાથ લંબાવવો ન પડે અને લંબાવવો પડે અને અનાજની ખેંચ પડે તો સોમવારે આપણે ઉપવાસ કરો, એવો એક એને સંદેશો આપ્યો હતો. આજે જ્યારે લાલબહાદુર શાસ્ત્રીને આપણે આજના ભારત દેશના 125 કરોડની જનતા આજે યાદ કરે છે એવું આ દેશમાં એ કામ કરી ગયા છે, ત્યારે આપણે સૌએ એને કોટી કોટી વંદન.